છતાં એક વાત સિકંદર ની કહીશ કે જગત નો સમ્રાટ સિકંદર જયારે મરણ પથારી પર પડ્યો હતો એનો જીવ અને જમનો વાદ હાલતો હતો ત્યારે એના નોકરે પૂછ્યું તમારી આખરી ઈચ્છા ત્યારે જગત નો સમ્રાટ સિકંદર એટલું જ કે છે કે મારી આખરી ઈચ્છા ત્રણ છે મારી આખરી ઈચ્છા ત્રણ છે પહેલી કે જ્યારે પણ મારો જનાજો નીકળે તો એ જનાજો લેવા વાળા મોટા મોટા વૈદો અને હકીમો હોય એ જનાજો લેવા વાળા મોટા મોટા વૈદો અને હકીમો હોય ત્યારે એના નોકરે પૂછે એનો કારણ અંદાતા ત્યારે સિકંદરે કહ્યું કે એનો એક જ કારણ કે આખી દુનિયાને ખબર પડવી જોઈએ સિકંદર પાસે આવડા મોટા વૈદો હતા હકીમો હતા તોય પણ એને બચાવી ન શક્યા સિકંદર પાસે આવડા મોટા વૈદો હતા હકીમો હતા તોય પણ એને બચાવી ન શક્યા ત્યારે એના નોકરે પૂછ્યું બીજી ઈચ્છા ત્યારે સિકંદરે કહ્યું મારી બીજી ઈચ્છા એ છે કે જ્યારે પણ મારો જનાજો નીકળે ત્યારે મારી જેટલી પણ દોલત છે સંપત્તિ છે એ બધે રસ્તા ઉપર પાથરી નાખજો ત્યારે એના નોકરે પૂછ્યું એનું કારણ અંદાતા ત્યારે સિકંદરે કહ્યું એનો એક જ કારણ કે આખી દુનિયાને ખબર પડવી જોઈએ સિકંદર પાસે આવડી દોલત હતી સંપત્તિ હતી તોય પણ એને કઈ કામ ના આવી હે ત્યારે એના નોકરે પૂછ્યું અંતિમ ઈચ્છા ત્યારે જગતનો સમ્રાટ સિકંદર એટલું જ કહે છે કે મારી અંતિમ ઈચ્છા એ છે કે જ્યારે પણ મારો જનાજો નીકળે તો એ જનાજામાંથી મારા બે હાથ ખુલ્લા રાખજો ત્યારે એના નોકરે પૂછ્યું એનો કારણ દાતા ત્યારે જગતનો સમ્રાટ સિકંદર એટલું જ કહે છે કે આખી દુનિયાને ખબર પડવી જોઈએ આખા જગતને ખબર પડવી જોઈએ કે સિકંદર આવ્યો પણ ખાલી હાથે હતો અને આજે જાય પણ ખાલી હાથે છે સાહેબ આ ધરતી તો કોઈની થઈ નથી અને થવાની પણ નથી એટલે ધરતીને કહેવું પડે છે કે ધરતી કહે મેં કવારિયા મુજબે કિતને ઇન્સાન ધરતી કહે મેં કવારિયા મુજબે કિતને ઇન્સાન મેરી મેરી કરકે મર ગયે કિતને હિન્દુ ઓર કિતને મુસલમાન હે સાહેબ સાહેબ આ ધરતી તો કોઈની થઈ નથી અને થવાની પણ નથી પણ સાહેબ